ચાલુ સાલે તેમને દસેક ગાયોનો નાનો એવો તબેલો બનાવ્યો. પણ ખેડા જિલ્લામાં પ્રથમવાર એવો એક કિસ્સો જોવા મળ્યો, એમના રૂબરૂ મુલાકાત લેતા, કે ટ્રેક્ટર દ્વારા તેઓ જે દૂધ દોવાનું મશીન આવે, જે લાઇટનો પ્રોબ્લેમ હોવાથી તેઓ તે પોતાના ટ્રેક્ટર રાખે છે અને ટ્રેક્ટરના વેક્યુમ સિસ્ટમમાં જઈ અને એમને એવી એક લાઇન સેટ કરી છે જેમાંથી તેઓ વગર લાઇટે પણ આ દૂધ દોવાનું મશીન ચલાવે છે. એમના આપણે ગાયો થોડી જોઈ લઈશું, એમના જે તબેલામાં થોડી ગાયો છે તો એમના ઉપર થોડી નજર કરી લઈએ આપણે. હરિયાળી ક્રાંતિના સર્જક ભૂમિ પુત્ર ભ્રાતા કૃષિ જ્ઞાન વિજ્ઞાન વ્યવસ્થા સંશોધન સમજાવે પાક પશુ સિંચાઈ સંરક્ષણ કૃષિ જ્ઞાન દાતા નવસર્જન. હવે ઓલરેડી જોઈએ તો દરેક મશીન ઇલેક્ટ્રિકથી જ ચાલતો હોય છે. અહીંયા આગળ આપણે રૂબરૂ અહીંયા ઇલેક્ટ્રિક મોટર છે, એની ટેન્ક લાઇન નાખેલી છે અને ઇલેક્ટ્રિક પાવર સપ્લાય પણ છે. તો એના દ્વારા દરેક જગ્યાએ દરેક લો તબેલા મોટા તબેલાવાળા ધંધાવાળા દૂધનું દોહન કરતા હોય છે અને વેક્યુમ સિસ્ટમ હોવાને કારણે ઓરિજિનલ જે રીતે હાથથી દોતા હોય એ રીતનું ગાયોનું દોહન થતું હોય છે. તો અહીંયા આગળ મેઇન પ્રોબ્લેમ પાવરનો હોય, તો પાવર ના મળવાના કારણે આટલી બધી ગાયોનું દૂધ કેવી રીતે દોવું એનો ઉપાય આ પૂનમભાઈ ખેડૂત જ છે, પશુપાલક છે. તેમને એક અલગ સિસ્ટમ ઊભી કરી અને કંઈક નવી વિચારધારા અને નવું ટેકનોલોજી અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. તો આ મશીન આપણે હાલ રૂબરૂ જોઈશું કે પાવર સિવાય ટ્રેક્ટરથી કેવી રીતના ચાલુ કરી શકાય તે આપણે રૂબરૂ આપ સમક્ષ પૂનમભાઈ અથવા તો એમનો બાબુ ડેમો કરશે. તેમને જોઈએ તો કેવી રીતના લાઇન આવતી હોય છે. તો અહીંયાથી આ લાઇન એમને આપી છે, જે વેક્યુમ મોટર હોય એમાંથી લાઇન કાઢી નાખેલી છે અહીંથી અને ડાયરેક્ટ એ લાઇન સીધું પેલો જતા ટ્રેક્ટર ઉપર આ રીતની એક લાઇન કરવી છે. અડધાની પાઇપ આ રીતની પાઇપ બનાવેલી છે. આ રીતની આપણે જોઈ શકીએ છીએ. એ જ વસ્તુ આખું આખું ટ્રેક્ટર રહી આગળ એમનો છોકરો અને આ પૂનમભાઈ બતાવજે ભાઈ. આપણે મૂળ તો પહેલાં ફિટરનું કામ કરતા કંપનીમાં, ફેક્ટરીમાં સારું એવું એમનું પ્રોડક્શનનું કામકાજ હતું. પણ એક નવી ટેકનોલોજી એમના મગજમાં કદાચ ક્યારેય કોઈના મગજમાં નહીં આવી હોય, પણ મુશ્કેલી એવી ઊભી થઈ છે એના કારણે એક નવું આ ઇન્સ્ટ્રુમેન્ટ એમને બનાવ્યું. 500 રૂપિયાના ખર્ચમાં તૈયાર થયું છે. આ વસ્તુ તેઓ આ વેક્યુમ મતલબ કે જે ટ્રેક્ટરનું શ્વાસ લેવાનો ભાગ કહેવાય એ આગળ, એ આ શ્વાસ લેવાના ભાગમાં એ લોકો સેટ કરતા હોય છે. તો કેવી રીતના કરવું એમના આપણા દીકરાની જ વાત કરીએ. ફિટ કરશે ને પછી ચાલુ કરશે. નાનું એવું થોડા ખર્ચમાં બનેલી વસ્તુ, ખેડૂતોનો પણ પોતાનો આગવી કોઠાસૂઝ પ્રમાણે આવું કંઈક કરતા હોય. ચાલો આપણે જોઈશું કે ટ્રેક્ટર ચાલુ કરશે અને ત્યારબાદ ગાયનું દૂધ સર્જક
પશુ સિંચાઈ સંરક્ષણ કૃષિ જ્ઞાન દાતા પશુ સિંચાઈ સંરક્ષણ કૃષિ જ્ઞાન દાતા નવસર્જન ગુજરાત કૃષિ નું કરવા અલખ જગાવે અન્ન સહસ્ર ગણુ ઉપજાવે સૌના સુખ દાતા મિત્રો, આપણે જોયું કે નવા ગામના પૂનમભાઈ પટેલ અને તેમનો પરિવાર ચાલુ સારે જ લગભગ મારા ઘરમાં તબીબો ચાલુ કર્યો, પોતાની પોતાના ખર્ચે આ ગાયો વસાવી છે અને પશુપાલન ધંધો તેમને ચાલુ કર્યો, પણ એક નાના એવા પ્રોબ્લેમના કારણે ખેડૂત પોતાની કોઠા સુધી વગર લાઈટે પણ પશુપાલન ધંધો કેવી રીતે કરી શકાય, ગાયનું દોહન કદાચ માણસો ના હોય તો ટેકનોલોજીના ઉપયોગ કરી અને ટ્રેક્ટર દ્વારા વેક્યુમ પંપ વેક્યુમ સિસ્ટમથી ચાલતું જે દૂધ દોહવાની મશીન આવે તેનો ઉપયોગ આ પૂનમભાઈએ કર્યો છે. ખૂબ સારી વાત કહેવાય. આ વિડીયો વધુમાં વધુ આ શેર કરો અને ખેડૂતના ઉપયોગી થાય તેની અભ્યર્થના સાથે મહેશ રાઠોડ આત્માયોગના ખેડા. ધન્યવાદ. ખૂબ આભાર.